जी, बसराम जी, भरत भाई, अहिया आज से आ जोड़ो नी राज्य लेवनी कमिटी ना सो वडी नो अने जिला मा थी सो वधारेला अने खास करीने वाप विधानसभा मा आज से आ जोड़ो समिति मा ઓડાયેલા છો કોંગ્રેસ પાર્ટીના આગેવાન આપશોને રામ રામ કહું છું. આમ તો અભિનંદન આપું છું આજ સાથ જોડેલી કમિટીને સાહેબ કે બે મહિના આ વિસ્તારમાં રમરાજી બધાએ ગામડે ગામડે જઈને મળ્યા કર્યા, કોંગ્રેસની પત્રિકાઓ વેચી, વાત કરી. કોંગ્રેસની વાત લઈને જનારા વ્યક્તિ કોઈ હોય તો આ તમારા હાથ સે આ જોડીના જે બધા આગેવાનોને અભિનંદન પાઠવું છું. જે કામગીરી આપી છે એ પૂરી થાય. હવે આપણી પાસે દિવસો ઓછા છે, કેમ કે આજે ચકાસણી ફોર્મ પૂરી થઈ અને હજી બે દિવસ ખેંચવાના, પછી દિવાળી બધું હશે એટલે 10 દિવસ તો આખી ચૂંટણીનો પ્રચાર કરવાનો છે. 170 ગામ છે એટલે પહોંચાય ના પહોંચાય ભેગું કરજો દરેક જણા. તમે જે જવાબદારીઓ આપી ખાસ કરીને અલગ અલગ સમાજને બધાવાય છે તો તમારી જ્યાં કમિટીમાંથી કોક કહે કે ભાઈ અંબારામબેન જરૂર તીજ ગામમાં છે તો જઈ આવજો, કોક કે ઈશ્વરભાઈની જરૂર ખીમણા વાસમાં છે ત્યાં જઈ આવજો. એટલે અરસ પરસ જે ગામમાં જે સમાજની અંદર ક્યાંક મેવાજીની જરૂર છે, ક્યાંક કુમાજીની જરૂર છે, ક્યાંક ગુલાબસિંહની જરૂર છે, જેની જેને તો ક્યાંક ગુડાભાઈની જરૂર છે, ક્યાંક કોખાભાઈની જરૂર છે, ક્યાંક ગોવાજીની જરૂર છે, જેની જરૂર હોય એકબીજાને સંકલન કરી કે આ સમાજની અંદર આ જરૂરિયાત છે તો એ પ્રમાણે બધા અરસપરસ મહેનત કરજો. આ ચોટકાની અંદર હોય, બાબરમાં હોય કે સુઈગામમાં, જ્યાં આપણા સંબંધ અટતા હોય બીજી સમાજોમાં, પોતાની સમાજમાં અટતા હોય અટાડજો. પણ જે પણ અલગ અલગ સમાજોમાં મહેનત કરવાની છે, દિવસ ઓછા છે, કોમ વધારે છે, કેમ કે દિવાળીનો સમય એટલે 10 દિવસની અંદર સભાઓ કરવાની, સામાજિક મિટિંગો કરવાની અને સાથે સાથે વોટિંગ સુધી લઈ જવાનું કામ કરવાનું. કેમ કે ચૂંટણી સમય પિયતનો સમય હશે, ફૂલ પિયત હશે એટલે આપણો વોટ રહી ના જાય. બધા એક લગા 10 નવેમ્બર થી તો લગભગ અધીરાના વાવેતર ને આ બધું ચાલુ થઈ જશે એટલે પહેલો વર્ગ રહી જાય. કેમ કે ખેડૂત ખેતી સાથે વ્યવસાય કરનાર રહી જાય એટલે ઈ ના રહી જાય, એના માટેનો આપણે શું પ્રયત્ન કરવાનો. કોઈ બહાર રહેતા હોય, કોંગ્રેસના મતદારો હોય તો એની પણ ગોમડે ગોમડે યાદીઓ બનાવજો, જે કોંગ્રેસના વર્ગ હોય એને કોંગ્રેસ સાથે વોટિંગ કરવા લાવવા માટેનો પ્રયત્ન કરશું. અને બીજેના વિશ્વાસ સાથે આ ચૂંટણી આપણે લડવાની છે. એ દિવસે ફોર્મ ભર્યું, એ દિવસે મેં કીધું હતું આપણે સારા માર્જિનથી જીતવાના છે. આજે કહું કે સારા વોટથી જીતવાના છીએ, પણ સારા વોટથી જીતવું હોય તો એના માટે મહેનત કરવી પડશે. બધી જગ્યાએ હું તો એકલો પહોંચી શકવાનો નથી, બધી જગ્યાએ જ્ઞાની બેન એકલા પહોંચી શકવાનું નથી, બધી જગ્યાએ કેપી ગઢવી સાહેબ હોય કે ભાઈ ઠાકરસિંહ દરેક જણા એક જગ્યાએ પહોંચી શકવા નથી. ધારો કે તમે બધા ગુલાબસિંહ બનીને લડશો તો આપણે બધી જગ્યાએ પહોંચી શકવા. જે ઇન્દ્રનીલભાઈ આટલા મોટા કામ ધંધા મૂકી અને છે કે રાજકોટથી અહીંયા સુધી આપણા માટે આવી શકતા હોય તો આપણે તો એકબીજાના લાગણીના સંબંધો છે ને અહીંયા એક એક ગામમાં આપણે જ્યાં જવાની જરૂર હોય ત્યાં જવાની વિનંતી કરું છું. આ 10 દિવસ ખોટી થતો આ કાતીરો અત્યારે એડેરો ખેતીનો ને આપણો રાજકારણનો અત્યારે કાતીરો આની અંદર તો ઇલાજ રાખવા ગયા તો પછી ખબર છે ને વાઢીને મેળ્યો માવઠું થાય એટલે એવું ના થાય એના માટે કરીને પૂરેપૂરું રણી અને કમ્પ્લેટ આપે સારવારો થાય ત્યાં સુધીને બધા ભેગો થઈને મહેનત આમાં કરવાની છે. આવે તો રેઢોને વાડમ પૂરવાનો પૂરતો પણ.